જૂનાગઢ જિલ્લાના માળિયાહાટીના ઇટાડી ગામના સરપંચ દ્વારા છેલ્લા ઘણા સમયથી ગૌચર જમીન ખાલી કરવાની ઝુંબેશ શરૂ કરવામાં આવી છે, ત્યારે સૌપ્રથમ ગૌચર પર કાચા કામની પેશકદમી દૂર કરવા માટેની કાર્યવાહી માળિયાહાટીના તાલુકા વિકાસ અધિકારી અને પોલીસ પ્રોટેક્શન સાથે કરવામાં આવેલ હતી. ત્યારબાદ ગૌચર અને પેશકદમી કરનારને ગૌચર છૂટું કરવા માટે સૂચના આપી હોવા છતાં આ જગ્યા ખાલી ન કરાતા ગામના સરપંચ દ્વારા દરેક પેશકદમી કરનારને ગૌચર ખાલી કરવા નોટિસ રજિસ્ટર એડીથી મોકલવાની ફરજ પડી છે. ત્યારે આ સિવાય ગામની અંદર પણ જાહેર જગ્યા પર નોટિસ લગાવી દેવામાં આવી છે અને 10 દિવસની અંદર ગૌચર ખાલી કરવાનો આદેશ સરપંચ દ્વારા કરવામાં આવેલ છે. હાલ સુપ્રીમ કોર્ટે પણ આ બાબતે ગંભીર બન્યું છે અને જે જિલ્લા કે તાલુકાના ગામડાઓમાં ગૌચરની પેશકદમી કરેલ છે તેને દૂર કરવાની તંત્રને આદેશ કરવામાં આવેલ છે. ત્યારે ઇડાણી ગામના સરપંચ દ્વારા આદેશનું પાલન કરવામાં આવ્યું છે, ત્યારે દરેક જગ્યા પર જો આ રીતે કાર્યવાહી કરવામાં આવે તો રસ્તા પર રખડતા ઢોરોના ત્રાસથી પણ અમુક અંશે છુટકારો મેળવી શકાય છે. એવાલ અલ્પેશ કગરાણા, જૂનાગઢ. આજથી ઇટાડી ગામમાં જાહેર નોટિસ મારવામાં આવ્યું કે જે પેશકદમી છે એ પોતપોતાની રીતે 10 દિવસની અંદર દૂર કરી દેવાની છે. નહીં દૂર કરવામાં આવે તો પંચાયત એના નિયમ અનુસાર મુજબ દૂર કરવા આવી છે અને કંઈ પણ નુકસાની આથી થાય એ પોતપોતાની જવાબદારી રહે. ને અમુક નોટિસો અમે વ્યક્તિદીઠ લખી ગયેલ છે, 53 જણા જેવો નોટિસો વ્યક્તિદીઠ નોટિસો લખી ગયો ને બીજી અમુક નોટિસો જાહેર નોટિસો અમે મારી દીધું. બધે જ્યાં અમુક જાહેર જગ્યા હતી ત્યાં બધે મારી દીધું. પોતપોતાની રીતે હવની પેશકદમી છે એ પોતપોતાની રીતે છૂટી કરી દેવાની 10 દિવસની અંદર. છૂટી નહીં કરવામાં આવે તો પંચાયતના નિયમ મુજબ પંચાયત ખુલ્લી કરશે અને કંઈ પણ એની જોગવાઈ થાય એ પોતપોતાની રીતે જોગવાઈ ભરવાની તૈયારીઓ રાખવી જોઈએ.